માનનીય અધ્યક્ષશ્રીએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એ રાજ્યના વિકાસ માટે ઘણો મહત્ત્વનો છે કારણ કે રાજ્યના વિકાસનો આધાર ઉદ્યોગ અને ખેતીના વિકાસ ઉપર રહેલો છે પરંતુ કેટલાક ઉદ્યોગોનો આધાર ખેતી પર રહેલ છે જો ખેતીનું ઉત્પાદન ન થાય તો અસંખ્ય મિલો અને કારખાનાઓના ભૂંગળા બંધ પડી જાય એટલે સૌથી પાયાની જો કોઈ પણ વાત હોય તો ખેતી છે આથી ખેતીના વિકાસ માટે જેટલા જેટલા જરૂરી સાધનો છે તેને અગ્રતા આપવી જોઈએ ફૂલસ્ટોપ મારી પહેલાંના માનનીય વક્તાઓએ બિયારણ અને ખાતર ઉપર જે ભાર મૂક્યો છે તેને હું ટેકો આપું છું અને આ વર્ષે ખાસ કરીને ચોમાસું આવી ગયા છતાં રાજ્યના કેટલાક ભાગની અંદર બબે મહિના અગાઉથી નાણાં ભરાઈ ગયા હોવા છતાં ખાતરનો પુરવઠો ખેડૂતને નથી મળ્યો એ પ્રત્યે હું માનનીય મંત્રીશ્રીનું ખાસ ધ્યાન ખેંચું છું અને વહેલાસર પુરવઠો મળી જાય એ જાતનો બંદોબસ્ત કરવાની એમને વિનંતી કરું છું પેરા હવે આપણે ત્યાં વીજળીની માંગ દિવસે દિવસે વધતી જાય છે ઉદ્યોગો અને ખેતી બંને માટે વીજળી એ અગત્યની વસ્તુ છે વીજળી છૂટથી મળે સસ્તી મળે અને જલ્દી મળે એ જાતનો પ્રબંધ કરવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ અત્યારે આપણી પાસે જે સાધનો છે આપણી જરૂરિયાત જોતા પૂરતા નથી મારી અગાઉના માનનીય સભ્યોના વક્તવ્યોમાં કહેવામાં આવ્યું છે તેમ એક મોટું અણુવિદ્યુત મથક જો કરવામાં નહીં આવે તો આપણી જરૂરિયાતને પહોંચી નહીં શકીએ ફરીથી હું એ વાતની યાદી આપું છું કે વેરાવળથી ઓખા સુધીના દરિયાની જે મોજણી થઈ છે તેને પરિણામે એ વિભાગ અણુવિદ્યુત મથક માટે લાયક હોવાનો અભિપ્રાય પણ મળ્યો છે તો આ અણુવિદ્યુત મથક વહેલાસર આપને મળે એ જાતનો પ્રબંધ કરવાની ખાસ જરૂર છે પેરા છાપાના અહેવાલ પરથી એમ જાણવા મળે છે કે કદાચ ગુજરાત આ અણુ વિદ્યુત મથક ખોઈ બેસશે અને બીજું રાજ્ય એ લઈ જશે આ જોતાં આપણે સૌએ જાગૃત રહેવું જોઈએ કારણ કે આ વિદ્યુત મથક મળે તો વીજળીનો પુરવઠો પૂરતો મળે અને ઉપરાંત ખારું પાણી છે એમાંથી મીઠું પાણી મળતા ખેતીના અને પીવાના ઉપયોગ માટે એ પુરવઠો કામ આવે એટલે એ આ વાત માટે આપણા રાજ્ય તરફથી ખાસ ભાર મૂકવો જોઈએ જેથી આ વિદ્યુત મથક વહેરાસર મળે